બુધવારની રાત્રે એક સાથે 9 લોકોને પોતાની જેગુઆર કારથી કચડી બેફામ સ્પીડે ચલાવી અને તથ્ય આખા ગુજરાતની અંદર હાહાકાર મચાવી દીધો અને ત્યારબાદ આ કેસના એક બાદ એક ખોફનાક વિચલિત કરી દે તેવા હચમચાવી દે તેવા તથ્યો સંદેશ ન્યૂઝ આપને બતાવતું આવ્યું છે અને હવે સૌથી પહેલીવાર એ વ્યક્તિને અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે જે આ કેસનો જે આ એક્સિડન્ટનો ભોગ બન્યો હતો આ રફતારના રાક્ષસનો ભોગ બન્યો હતો એ પોતે ત્યાં ઢળી પડ્યો હતો બેભાન થઈ ગયો હતો તાજનો સાક્ષી કહો તો તાજનો સાક્ષી અને ભયાનક દ્રશ્યને પોતાની નજરે જોનાર અને અનુભવ કરનાર વ્યક્તિ કહો તો એ વ્યક્તિનું શું કહેવું છે આ અકસ્માતની ગંભીરતા કેવી હતી આ ભયાનક મંજર કેવો હતો એ રફતારના રાક્ષસની રફતાર કેવી હતી ને કઈ રીતે 9 લોકોને તેણે કચડી નાખ્યા જ્યારે જેગુઆરે લોકોને ઉડાવ્યા ત્યારે શું બન્યું હતું એ સાંભળો તાજના સાક્ષી પાસેથી ઇસ્કોનના ગમખાર અકસ્માતની અંદર 9 લોકોએ તો જીવ ગુમાવ્યા છે પરંતુ કેટલાક લોકો છે કે જેને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી તેમાંના એક પ્રત્યક્ષદર્શી અને ઈજાગ્રસ્ત જે છે તે આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાતચીત કરીશું આપે રાત્રે કેવું શું થયું હતું શું ઘટના હતી આપ ત્યાં ઉપસ્થિત હતા આપને પણ ઈજાઓ થઈ છે શું જોયું આપે મેં વહાં ઇસ્કો બ્રિજ પેસે જા રહ્યા હતા મેં તો વહાં પર એક્સિડન્ટ દેખને ઉતરા હતા મદદ કરને કે લીએ તો વહાં પર ખાલી ફોટો વગેરા થાર કા ખીચ રહે થે તો ઉતની દેર મેં મતલબ 30-40 જણે વહાં ખડે થે હમ સાથ મેં તો પીછે સે ગાડી આઈ એકદમ ફૂલ સ્પીડ મેં ગાડી થી હો તો ખાલી મેં પીછે મુડ કે દેખા તો ઉતની દેર મેં મેરે કો ઉડા દિયા ઉસ અચ્છા કૈસી કિસ તરહ સે કિસ રફતાર સે ગાડી આઈ ઓર કિતનો લોગો કો એક સાથ હી ઉડા દિયા કમ સે કમ 35-40 જણે થે ઉસમેં સાથ મેં થે और मैं तो अचानक बेहोश हो गया था वहीं और मैं जब एम्बुलेंस में होश आया था मेरे को दवाखाने में अच्छा कितने लोग थे आपके साथ आप लोग कितने दोस्त गए थे क्या करने गए थे और उसके बाद जब 9 लोगों की मौत का आपने सुना क्या पूरा जब एक्सीडेंट याद करते हो कैसी क्या हालत है जब एक जो जैसा हुआ वो जो 9 लोग मरे ना उनको देख के मेरे मतलब घबराहट अंदर से पता नहीं क्या क्या हो रहा है मुझे कितने दोस्त थे आप और क्या करने जा रहे थे और कैसे ये पूरी घटना में आप भी इजाग्रस्त हो गए हो हम 3 दोस्त थे साथ में और जो मेरा दोस्त था जो मिजान वो भी उसका ऑपरेशन हुआ है अभी पाँव का इसलिए वगैरह डाले वो साथ अच्छा आपका क्या कहना है जो लोगों की जान गई है और आपको भी बहुत सारी इजाएं पहुंची है जो आरोपी है जो गाड़ी चला रहा था उसको कैसी सजा होनी चाहिए उसे तो फांसी की सजा होनी चाहिए તો આ હતા પ્રત્યક્ષદર્શી અને તે પોતે પણ આ અકસ્માતનો ભોગ બન્યા તેમને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે અને માંગ કરી રહ્યા છે કે આરોપીને ફાંસીની સજા થવી જોઈએ કારણ કે આજે પણ જ્યારે એ રાત તેઓ યાદ કરે છે તેઓ પોતે ગભરાઈ જાય છે તે પ્રકારની પરિસ્થિતિ તેમણે પોતાની નજરે જોઈ છે અને તે પોતે વર્ણવી રહ્યા છે કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ એક સ્વાભાવિક વાત છે કે જો ટીવી ઉપર આ દ્રશ્યો આપણે જોતા હોઈએ ને આપણા રૂવાડા ઊભા થઈ જતા હોય હચમચી જવાતું હોય હૃદય નીચવી જતું હોય એક બે વ્યક્તિઓ તો 10-12 ફૂટ ઉછળ્યા ટાયર નીચે કંઈ કેટલાય કચડાયા આ દ્રશ્યો જોઈએ આપણે હચમચી જઈએ છીએ અને જ્યારે આ વ્યક્તિએ પોતાની નજરે આ દ્રશ્ય જોયું છે પોતે એ ભોગવ્યું છે એ ગાડીની એને પણ ટક્કર લાગી છે કેવી હાલત હશે એની એ કદાચ મારા ને તમારી સમજની બહારની વસ્તુ છે કહે છે કે રાત્રે ઊંઘમાંથી ઝબકી જાય છે જ્યારે પણ એ દ્રશ્યો જોવે છે એ સમાચાર જોવે છે તો એને કંઈક થઈ જાય છે વિચલિત થઈ જાય છે નજરે જોયું એ દ્રશ્ય એની પર શું વીતતી હશે કારણ કે એ મોતનું તાંડવ નજરે જોયું છે કેવું હતું એ મોતનું તાંડવ એ વ્યક્તિની વ્યથા કેવી હતી એ વ્યક્તિની હાલત કેવી હતી આયુષી અને મળીને આવ્યા એની સાથે વાતચીત કરી આયુષી પાસેથી જાણીએ બિલકુલ નુપુર આ જે ઘટના છે તેના સીસીટીવી આપણે જ્યારે જોઈએ તેના વિડીયો જોઈએ છે ત્યારે આપણે પોતે ચોંકી જઈએ છીએ કારણ કે જે સ્પીડથી કાર આવી રહી હતી આ જે પ્રત્યક્ષદર્શી હતો તેની પણ એ જ પ્રકારની સ્થિતિ હતી રાત્રે ભાઈબંધો સાથે ચાની ચુસ્કી મારવા માટે ગયા હતા એસજી હાઈવે પર જ્યારે તેમણે અકસ્માત જોયો જ્યારે ડમ્પર અને થારનો જ અકસ્માત થયો હતો તે જોવા માટે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારબાદ એકાએક જ જ્યારે આ પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે હજુ તો હું પાછળ ફરીને જોઉં તે પહેલાં જ આ કારે 40 લોકોને ઉડાડી દીધા હતા અને તેમાંનો એક આ વ્યક્તિ પણ હતો સદનસીબે તેનો જીવ તો બચી ગયો છે પરંતુ હાલ પણ આજે જ્યારે તે દિવસ એ રાત તે યાદ કરે છે તે સમય દરમિયાન તે પણ ચોંકી જાય છે અને તેને જે આખી ઘટના છે તે યાદ કરીને તે પોતે ગભરાઈ જાય છે તેવી પરિસ્થિતિ છે ડૉક્ટરે પણ તેને વારંવાર યાદ ન કરવા માટેની સલાહ આપવામાં આવી છે તેને જેમ બને તેમ પોતાના જે અલગ અલગ એક્ટિવિટીમાં પોતાનું મન પોરવવા માટે જણાવવામાં આવ્યું છે કારણ કે
કે આ અકસ્માત જ્યારે તેને પોતે અનુભવ્યો છે, 40 લોકો એક સાથે ઉડાડી દીધા છે એક જ પલકામાં, જ્યારે તે પાછળ પલટીને જોવે તે પહેલાં જ તે બેભાન થઈ ગયો હતો. તેનો એક જે મિત્ર હતો તે હજુ પણ સિરિયસ છે અને તેની પણ ચિંતા તેણે વ્યક્ત કરી હતી. બિલકુલ, મિત્રની ચિંતા થાય સ્વાભાવિક છે, કારણ કે એ જે થારનો અકસ્માત થયો હતો અને એને જોવા માટે અહીંયા આગળ ઊભા હતા. અચાનકથી આપણે જોયું છે એ દ્રશ્યોની અંદર કે એ કાર તથ્યની ત્યાં આવે છે, જેગુઆર કાર, અને સીધી જ એક લાઇટ ઉપર થાય છે, એક ઝબકારો લાઇટનો થાય છે અને પછી લોકો હવામાં ઉડતા દેખાય છે. અને એમાંથી જ એક વ્યક્તિ આ હતો કે જેણે એ ભયાવહ મંજરનો પોતે અનુભવ કર્યો, એ નરસંહાર નજરે જોયો છે, મોતનું તાંડવ જોયું છે. ફરી એકવાર સાંભળો એની વ્યથા વેદના અને એની મનમાં બેસી ગયેલી બીક કેવી છે. ઇસ્કોનના ગમખાર અકસ્માતની અંદર 9 લોકોએ તો જીવ ગુમાવ્યા છે, પરંતુ કેટલાક લોકો છે કે જેને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. તેમાંના એક પ્રત્યક્ષદર્શી અને ઈજાગ્રસ્ત જે છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું. આપે રાત્રે કેવું શું થયું હતું, શું ઘટના હતી, આપ ત્યાં ઉપસ્થિત હતા, આપને પણ ઈજાઓ થઈ છે, શું જોયું આપે? મેં વહાં ઇસ્કો બ્રિજ પેસે જા રહા હતા, મેં તો વહાં પર એક્સિડન્ટ દેખને ઉતરા હતા મદદ કરને કે લીએ, તો વહાં પર ખાલી ફોટો વગેરે થાર કા ખીચ રહે થે, તો ઉતની દેર મેં મતલબ 30-40 જણે વહાં ખડે થે હમ સાથ મેં, તો પીછે સે ગાડી આઈ એકદમ ફૂલ સ્પીડ મેં ગાડી થી, તો ખાલી મેં પીછે મુડ કે દેખા તો ઉતની દેર મેં મેરેકો ઉડા દિયા ઉસને. અચ્છા, કેસી કિસ તરહ સે કિસ રફતાર સે ગાડી આઈ ઓર કિતનો લોગો કો એક સાથ હી ઉડા દિયા? કમ સે કમ 35-40 જણે થે ઉસમે, સાથ મેં થે, ઓર મેં તો અચાનક બેહોશ હો ગયા થા વહીં, ઓર મેં જબ એમ્બ્યુલન્સમાં હોશ આયા થા મેરેકો દવાખાને. અચ્છા, કિતને લોગ થે આપકે સાથ, આપ લોગ કિતને દોસ્ત ગયે થે, ક્યાં કરને ગયે થે, ઓર ઉસકે બાદ જબ 9 લોગો કી મોત કા આપને સુના, ક્યા પૂરા જબ એક્સિડન્ટ યાદ કરતે હો કેસી ક્યા હાલત હૈ? જબ એક જૈસા વો જો 9 લોગ મરે ને ઉનકો દેખ કે મેરે મતલબ ઘબરાટ ને અંદર સે પતા નહીં ક્યા ક્યા હો રહા હૈ મુજે. કિતને દોસ્ત થે આપ ઓર ક્યા કરને જા રહે થે ઓર કૈસે યે પૂરી ઘટના મેં આપ ભી ઇજાગ્રસ્ત હો ગયે? હમ 3 દોસ્ત થે સાથ મેં, ઓર જો મેરા દોસ્ત થા જો મિજાન, વો ભી ઉસકા ઓપરેશન હુઆ હૈ અભી પાંવ કા, ઇસલિયે વગેરે ડાલે વો સાથ. અચ્છા, આપકા ક્યા કહેના હૈ, જો લોગો કી જાન ગઈ હૈ ઓર આપકો ભી બહોત સારી ઇજાએ પહોંચી હૈ, જો આરોપી હૈ જો ગાડી ચલા રહા થા ઉસકો કૈસી સજા હોની ચાહીએ? ઉસે તો ફાંસી કી સજા હોની ચાહીએ. તો આ હતા પ્રત્યક્ષદર્શી અને તે પોતે પણ આ અકસ્માતનો ભોગ બન્યા, તેમને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે અને માંગ કરી રહ્યા છે કે આરોપીને ફાંસીની સજા થવી જોઈએ, કારણ કે આજે પણ જ્યારે એ રાત તેઓ યાદ કરે છે તેઓ પોતે ગભરાઈ જાય છે, તે પ્રકારની પરિસ્થિતિ તેમણે પોતાની નજરે જોઈ છે અને તે પોતે વર્ણવી રહ્યા છે. કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. એટલે જે વ્યક્તિને ટક્કર વાગી ત્યાં બેભાન થઈ ગયો, એને ઈજાઓ પહોંચી પણ ઈજાઓ એટલી ગંભીર નથી. એ 9 લોકોની લાશો એ મૃતદેહ એણે ત્યાં જોઈ, પોતાના મિત્રનો તૂટેલો પગ જોયો અને હેપતાઈ ગયો. વિચાર તો કરો એ 9 પરિવારો ઉપર શું વીતતું હશે જેમના માળા આ તથ્ય એક સેકન્ડની અંદર વીખી નાખ્યા છે. અને એનો એને એક રત્તી ભર પણ કોઈ જ અફસોસ નથી, કારણ કે DGPએ પણ એની પૂછપરછ કરી અને એમાં અધિકારીઓ સામે નફટાઈથી કહી દીધું, જે કંઈ થયું મને એનો ઇલેશ માત્ર પણ જરા પણ મને અફસોસ નથી. શું કાર્યવાહી કરવામાં આવી રહી છે આ રાક્ષસ ઉપર, આ હેવાન ઉપર, આ કિલર ઉપર, કારણ કે 9 લોકોના જીવ લીધા છે અને પોતે પણ કહી રહ્યો છે કે હું કિલર છું, હું હત્યારો છું. શું કાર્યવાહી એની સામે થઈ રહી છે, અતથી ઇતિ કાર્યવાહી જાણીએ દિવ્યા પાસેથી. દિવ્યા, નુપુર, જે આખો ઘટનાક્રમ રહ્યો, જે મોડી રાત્રે અકસ્માત થયું અને એક બાદ બીજો અકસ્માત થયો જેમાં અનેક જિંદગીઓ છે ત્યાં મોતમાં હોમાઈ ગઈ, અનેક લોકોની જિંદગીઓ જીવમાં જોખમમાં છે, જ્યારે અન્ય લોકો કેટલાક સારવાર અર્થે છે, જ્યારે કોર્ટની કાયદાકીય લડતનો તપાસનો ધમધમાટ છે તે હવે શરૂ થયો છે. થોડીક વારમાં આરોપીને અહીંયા બાપ બેટા બંને નબીરાઓને અહીંયાથી કોર્ટમાં લાવવામાં આવશે અને કોર્ટમાં લાવતા પહેલાં જે લોકોનો જે જવાબડો છે, ત્યારે કોઈપણ પ્રકારની ઘટના ન બને તેને લઈને પોલીસનો બંદોબસ્ત છે, તે સમગ્ર પોલીસ પરિસ્થિતિ
સરભા અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ તો તપાસનો એક ધમધમાટ છે જ્યારે શરૂ કરવામાં આવ્યો છે. તે દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીંયા સ્થળ પર હતા અને તે દરમિયાન આજે નબીરાની પૂછપરછ કરવા માટે તેને કમિશનર ઓફિસ બોલાવવામાં આવ્યો હતો. તે દરમિયાન પોલીસના બંદોબસ્ત સાથે તેને લઈ જવામાં આવ્યો હતો ત્યારે નબીરાનું બેફામ નિવેદન સાંભળીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ ચિંતામાં મુકાયા હતા. નબીરાનું જે નિવેદન હતું કે આજે મેં કૃત્ય કર્યું છે તેમાં મને કોઈ પણ પ્રકારનો અફસોસ નથી. આ બેફામ નિવેદન હજી પણ નબીરાની આદત છે, તે નહીં સુધરે. અનેક વિડીયો સોશિયલ મીડિયામાં પણ જે પ્રકારે વાયરલ થયા હતા ત્યારે નબીરાને પહેલેથી શોખ હતો કે બેફામ રીતે ગાડી હંફાવે. સરકાર તો રસ્તા બનાવે છે, પરંતુ સરકાર રસ્તા એટલા માટે બનાવે છે કે ટૂંક સમયમાં લોકો સ્થળ પર પહોંચી શકે, પરંતુ આવા જ્યારે નબીરાઓ હોય છે તે બેફામ થઈને ગાડીઓ હાંકતા હોય છે પોતાના બાપનો રસ્તો સમજીને, ત્યારે અનેક જિંદગીઓ છે તે આવી રીતે હોમાઈ જતી હોય છે. અને આવા જ બેફામ બનેલા નબીરાઓ અને આવા જ જે ક્યારે ઉચ્ચ વર્ગ ધરાવતા માતા પિતા માટે પણ આ સમાજમાં દાખલો બેસે તેવું એક આ ઉદાહરણ પૂરું પાડે છે કે માતા પિતા ભલે ઉચ્ચ વર્ગ ધરાવતા હોય પરંતુ પોતાના સંતાનોને એટલી હદ સુધીની છૂટ ન આપવી જોઈએ કે જેના કારણે અન્ય નિર્દોષ જીવો છે તે મુકાઈ જાય જોખમમાં. હજી પણ અન્ય લોકો છે જે ખરેખર ખૂબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેવા લોકોને પણ હજી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હજી પણ મોતનો આંકડો વધે તો કોઈ નવાઈ નથી. જે પ્રકારની ગંભીર ઈજાઓ પહોંચી છે, સ્થળ પર જે ઘટનાઓ જોઈ, સ્થળ પર જે ખરેખર કંપાવી વરસાદ ગુજરાતની અંદર જાણે કે તૂટી પડ્યો છે. ત્રીજા રાઉન્ડની અંદર મેઘરાજા જાણે કે તાંડવ કરી રહ્યા છે. પહેલા બે રાઉન્ડ તો કંઈ જ નહોતા એવું આ ત્રીજા રાઉન્ડમાં લાગી રહ્યું છે અને હજી પણ આ વરસાદી માર ગુજરાતે સહન કરવો પડશે. એક બાજુ લોકો કહી રહ્યા છે કે હવે ખમૈયા કરો તો સારું છે બાપલા, પણ બીજી બાજુ મેઘરાજા છે કે ખમૈયા કરવાના મૂડમાં નથી. હવામાન વિભાગ કહી રહ્યું છે કે આગામી 3-4 દિવસ હજી પણ ગુજરાત માટે ભારે છે. ये 3 दिन में ज़्यादातर बारिश रहने का संभावना है. 3 दिन का बाद बारिश का वो काफ़ी कम हो जाएगा. 21, 22 और 23 21, 22, 23 जुलाई में गुजरात रीजन में सौराष्ट्र कच्छ में वाइड स्प्रेड रेन होने का संभावना है. यानी मेनी मोस्ट प्लेसेस में बारिश होगा, लाइट टू मॉडरेट. उसका साथ साथ बारिश अति भारी बारिश होने का संभावना है और सौराष्ट्र में एक आध जगहों में एक्सट्रीमली हैवी रेन हो सकता है. स्पेशली द डिस्ट्रिक्ट द्वारका में भारी से अति भारी फ्यू प्लेसेस में होने का संभावना है. आइसोलेटेड प्लेसेस में एक्सट्रीमली हैवी रेन हो सकता है. इसके साथ साथ जूनागढ़, गिर सोमनाथ, जामनगर, इवन राजकोट, पोरबंदर, भावनगर, आगरा में आइसोलेटेड प्लेसेस में. એટલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, પણ એવો જ વરસાદ ભૂતકાળની અંદર એટલે કે નજીકના ભૂતકાળમાં પાછલા 3 દિવસની અંદર વરસ્યો છે અને એમાં પણ જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય એવું લાગી રહ્યું છે. લીલા દુકાળના ડાકલા વાગવા માંડ્યા છે અને સરકારી આંટાફેરા પણ શરૂ થઈ ગયા છે. સંજય પાસેથી જાણીએ. જેનું જે પ્રમાણે છેલ્લા 2-3 દિવસથી ગીર સોમનાથ અને જૂનાગઢ વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે અને તે બાદની સ્થિતિ જે સર્જાઈ છે તે બહુ ખૂબ જ ભયંકર છે. કારણ કે 6 ટીમ NDRFની ઉતારવી પડી અને ત્યારબાદ ખેતરોમાં પાણી ભરાયા છે. ઘરોમાં હજુ સુધી 3-3 દિવસ સુધીથી ઘરોમાંથી પાણી ઉતર્યા નહીં તેવી સ્થિતિ છે. ત્યારે હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે હવાઈ નિરીક્ષણ કર્યું હતું બંને જિલ્લાના વિસ્તારો કે જ્યાં જ્યાં પાણી ભરાયેલા છે, ઘેડ પંથક હોય કે જૂનાગઢના કેશોદ હોય. અને જૂનાગઢની ત્યારબાદ તેમણે જૂનાગઢમાં રિવ્યૂ બેઠક પણ કરી હતી, સમીક્ષાને લઈને બેઠક કરી હતી. આ બેઠકની અંદર ઘેડ પંથકને લઈને ખાસ ચર્ચા કરવામાં હતી. કારણ કે દર વર્ષે ચોમાસાની અંદર ઘેડ પંથકની સ્થિતિ છે ખૂબ જ બદતર બની જતી હોય છે અને ઘેડ પંથકમાં પાણી શા માટે ભરાઈ રહ્યા છે તેને લઈને ખાસ ચર્ચા કરવામાં આવી. સ્થાનિક અધિકારીઓ પાસેથી પણ રિવ્યૂ લેવામાં આવ્યા હતા કે ભાઈ કોઈ કારણ હોય કે ઘેડ પંથકમાંથી આ સમસ્યાનું નિવારણ કરી શકાય તેને લઈને જે ચર્ચા થઈ તેમાં તે કેટલાક સૂચનો પણ સામે આવ્યા છે કે નદીઓની અંદર જે રૂટ બંધ થઈ ગયા છે તેને ચાલુ કરવામાં આવે અને જે નદીઓ વહેણ છે એ છેક દરિયા સુધી પહોંચે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવે. આ ઉપરાંત સર્વે પણ કરવામાં આવશે અને ત્યારબાદ જાહેરાત સહાયની પણ જાહેરાત કરવામાં આવશે. બિલકુલ, એટલે આજે તારાજી થઈ રહી છે, ખાના ખરાબી થઈ રહી છે. બહુ સાચી વાત છે કે ગ્લોબલ વોર્મિંગ છે અને આપણે જ કરવું પડશે ને. આટલું ઓછું હોય ગ્લોબલ વોર્મિંગ, વાતાવરણને નુકસાન પહોંચાડ્યું,
પાણીના રસ્તા પણ આપણે કુદરતી રસ્તા એના વહેણ પણ બંધ કરી દીધા, ક્યાંક ગેરકાયદેસર દબાણ કરી દીધા, ક્યાંક આડસ કરી દીધી, ક્યાંક બિલ્ડિંગો ખડકી દીધા, અને એનું જ પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ. ન માત્ર ગીર સોમનાથ કે જૂનાગઢ જિલ્લો પણ દ્વારકાને પણ ગઈકાલ બપોરથી ધમરોળવાનું શરૂ કર્યું મેઘરાજાએ, અને એ જ મેઘ સવારી આજે પણ અવિરત વરસી રહી છે અહીંયા આગળ. પછી એ ગુરુગઢ ગામ હોય, દ્વારકા નગરી હોય, દ્વારકાપુરીના દ્રશ્યો છે આ, દ્વારકાની મુખ્ય બજાર અને એના દ્રશ્યો, રબારી ગેટ વિસ્તારના ખંભાળિયા હોય, ચરકલા હોય, કલ્યાણપુર હોય કે ગોમતી ઘાટ, બધે જ પાણી પાણી દેખાઈ રહ્યું છે. જોકે ગોમતી ઘાટ ઉપર નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા, પણ બાકીના 5 દ્રશ્યો ખોફનાક દ્રશ્યો છે. દ્વારકાપુરી હોય એટલે કે દ્વારકા નગરી હોય કે પછી દ્વારકાની આજુબાજુના તાલુકાઓ હોય કે ગામડાઓ હોય, શું પરિસ્થિતિ છે ધવલ માકડિયા પાસેથી વિસ્તારથી જાણીએ. જીનુપુર, સૌથી મહત્વની વાત છે કે દ્વારકા શહેર અને દ્વારકા જિલ્લામાં અનરાધાર સાંબેલા ધારે વરસાદ થઈ રહ્યો છે. એવો ભયાનક વરસાદ છે કે જે દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે. જો આજના જ દિવસની વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકાના ખંભાળિયાની અંદર લગભગ 9 ઇંચ જેટલો વરસાદ 2 વાગ્યા સુધીમાં થઈ ગયો છે, તો દ્વારકાના કલ્યાણપુરમાં 3 ઇંચ અને દ્વારકા શહેરમાં 2.5 ઇંચથી વધારે વરસાદ થયો છે. આ ભારે વરસાદને કારણે રસ્તાઓ જળમગ્ન થયા છે અને સોસાયટીઓમાં પણ પાણી ઘૂસ્યા છે, તો વળી ગામડાઓની તો વાત જ ન થઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કબીર વિશોત્રી નામનું એક ગામ છે જે સંપર્ક વિહોણું બન્યું છે, જો તરફથી પાણી ભેરવાઈ ગયું છે અને બેટમાં ફેરવાઈ ગયું હોય તેવું ગામ લાગી રહ્યું છે. તો બીજી બાજુ સલાયા અને 4-12 ગામને જોડતો રસ્તો પણ બંધ થયો છે. જી બિલકુલ, એટલે સૌરાષ્ટ્ર અને મેઘરાજા આ વખતે બરાબરનું ધમરોળી રહ્યા છે. ખેડૂતોને આ વખતે માથે ફાળ પડી છે, પેટમાં ફાળ પડી છે અને માથે ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ છે કે ક્યાંક લીલો દુકાળ આ વખતે ન થાય, કારણ કે ખેતરોમાંથી જેવા પાણી થોડા ઓસરવાના શરૂ થાય કે ફરી મેઘ રમઝટ શરૂ થઈ જાય છે. રાજકોટ જિલ્લાના હાલ તમે જોઈ લો, આ બાજુ પોરબંદર છે, જામનગર છે, અમરેલી છે, શહેર જિલ્લા અલગ અલગ છે, પણ દ્રશ્યો એક સરખા છે, પરિસ્થિતિ એક સરખી છે. કારણ કે જ્યાં આગળ વાહનો ચાલવા જોઈએ ત્યાં હોડીઓ ચાલતી થઈ ગઈ છે, નદીઓ ગાંડી તૂર બની છે અને કેટલીક જગ્યાએ તો નદીઓ કાંઠા તોડી ગામ અને શહેરની અંદર ઘૂસી રહી છે. ખેતરોના ખેતરો ધોવાઈ ગયા છે, પાક ધોવાઈ ગયો છે અને પાક જે ખેતરની અંદર બિયારણ વાવેલું હતું એ બળી ગયું છે. લીલા દુકાળના ડાકડા વાગી રહ્યા છે. સૌરાષ્ટ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ જે છે તે સર્જાય છે. કેશોદ તાલુકાના ગામે અત્યારે પહોંચ્યા છીએ. જોનપુરની આગળ જે મુળિયાસા ગામ આવેલું છે ત્યાં પહોંચ્યા છીએ. આપ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો કે આખું ગામ જે છે તે બેટની અંદર ફરવાઈ ગયું છે, જળમગ્ન થઈ ચૂક્યું છે. કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ જે છે અહીંની જે નદીઓ જે છે તે ઘોડાપૂર થઈ છે અને તેમનું તમામ પાણી જે છે તે આ ગામની અંદર ઘૂસી ગયું છે. તેમના કારણે શાળાઓ હોય, મકાન હોય, દુકાન હોય, તમામ જે છે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે. આપ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો કે સ્થાનિકો જે છે તેમને પણ આ રોડ ઉપરથી પસાર થવું હોય તો ગોઠંડુ પાણીની અંદરથી પસાર થવું પડી રહ્યું છે અને આ પરિસ્થિતિ જે છે છેલ્લા 2 દિવસથી અહીંયા છે. આ પાણી ક્યારે ઉતરશે તે પણ અત્યારે ન કહી શકાય તેવી પરિસ્થિતિ છે. ગામના લોકો પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. શું કહી રહ્યા છે, ક્યારથી આ પાણી આવ્યું છે, આ કઈ નદીનું પાણી છે? આ સાબરી નદીનું પાણી છે અને 3 દિવસથી આવેલું છે. 3 દિવસ, હા. અને આગળના રસ્તા ને બધા બંધ થઈ ગયા છે, આગળ પાણીનું બધું સ્ટોક થઈ ગયો છે એટલે પાણી એ ઉતરી શકે એમ નથી. ગામમાં 2-3 જણા બીમાર છે, જે તમે હમણાં જોયું કે ટ્રેક્ટરથી એને મૂકવા ગયા હતા અને એમાં આવી રીતે લઈ જવાય અને આવા રસ્તો 2-3 દિવસથી આ સતત બંધ છે. કેશોદ કે ક્યાંય જવું હોય તો જઈ શકાતું નથી, આગળનો પાણીનો ક્યાંય નિકાલ છે નહીં. અમારે આ ગામનો રસ્તો ના નીચો છે બરોબર, એટલે નદીમાં સામાન્ય પૂર આવે તો એ જ્યાં સુધી આ ગામનું પાદર છે અને ગામના ચોક સુધી પાણી ભરાઈ જાય છે બરોબર. શાળાઓમાં ને એમાં શું પરિસ્થિતિ, લોકોના ઘરની પરિસ્થિતિ શું છે? એટલે નીચાણવાળા જે ઘર છે એના ઘરના દરવાજા સુધી પાણી પહોંચી ગયું છે અને અમારી પ્રાથમિક શાળા અહીંયાથી આગળ છે તો ત્યાં પ્રાથમિક શાળામાં વારે વારે જ્યારે પૂર આવે ત્યારે પાણી ઘૂસી જાય છે. આપ મંદિરના પણ દ્રશ્યો અહીંયા જે બાજુમાં જ આવેલું છે તેમના પણ દ્રશ્યો જોઈ શકો છો કે તે મંદિર પણ અડધું જે છે તે પાણીની અંદર ગરકાવ થયું છે. સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે અહીંયા પહોંચી છે. 2 કિલોમીટર ચાલીને અહીંયા આવવું પડી રહ્યું છે કારણ કે જોનપુર અને મુળિયાસા વચ્ચેનો જે કોઝવે છે તે પણ પાણીની અંદર ગરકાવ થયો છે અને તેમના જ કારણે આ પરિસ્થિતિ જે છે તે આ ગામોની સર્જાય છે. આપ જોઈ રહ્યા છો કે ગ્રામજનો જે છે તે પણ ક્યાંય નથી જઈ શકતા, 12 જેટલા ગામો છે તે પણ સંપર્ક વિહોણા બન્યા છે. કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, કેશોદ. એક બાદ એક ઝટકા મળતા વિપુલ ચૌધરીને થોડી રાહતની આશા દેખાઈ છે, થોડો રાહતનો શ્વાસ મળે એવી એક વાત સામે આવી છે. શું છે ધવલ પાસેથી જાણીએ.
વિપુલ ચૌધરીને જે નીચલી કોર્ટે સજા આપી હતી સાગરદાન કૌભાંડની અંદર, તેની અંદર આપણે જોઈએ તો જે સેશન્સ કોર્ટ છે તેને અત્યારે સ્ટે આપ્યો છે, તેમને 50,000 જામીન ઉપર વિપુલ ચૌધરી સહિત અન્ય જે 15 આરોપીઓ છે તે તમામને 50,000 બોન્ડ પર અત્યારે જામીન આપ્યા છે. સેશન્સ કોર્ટે આ જે નીચલી કોર્ટ છે તેના ચુકાદા ઉપર સ્ટે આપ્યો છે. એટલે વિપુલ ચૌધરીને સાગરદાન કૌભાંડની અંદર ભલે સજા થઈ હોય પરંતુ હાલમાં આ સેશન્સ કોર્ટને ચુકાદા પ્રમાણે થોડીક રાહત મળતી જોવા મળી રહી છે. બિલકુલ, વિપુલ ચૌધરીને થોડી રાહત અત્યારે સેશન્સ કોર્ટના ચુકાદા મુજબ મળતી જોવા મળી રહી છે. અને આગળ પણ તમામ મહત્વના સમાચાર સંદેશ ન્યૂઝ ઉપર, આ હિટ એન્ડ રન કેસ હોય, એક્સિડન્ટ કેસ હોય કે પછી વરસાદના સમાચાર હોય, એક એક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે વોર રૂમમાં સમય થયો છે આપનાથી વિદાય લેવા.